હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે લોકો ફરી એકવાર મહદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગ દ્વારા ભેગા થયા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી એકવાર કયો વિષય શીખવાનો છે? આજે આપણે ફરી એકવાર શીખવાનો છે ધોરણ 4 અને વિષય આસપાસ. લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો, આપણે લોકો પ્રકરણ નંબર 11 શીખી ગયા હતા. હવે આજે આપણે પ્રકરણ નંબર જે 11 છે એ પણ શીખી ગયા. પ્રકરણ નંબર 11 છે એનો સ્વાધ્યાય પણ કરી ચૂક્યા. એમાં વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા અને જોડકા, સવાલ જવાબ, આ બધી જ વસ્તુઓ આપણે કરી ચૂક્યા. આજે આપણે શીખવાનું છે પ્રકરણ નંબર 12, જેનું નામ છે, શું નામ છે વિદ્યાર્થી મિત્રો? તમે લોકોએ પ્રકરણ નંબર 12 વાંચ્યું છે? જે વિદ્યાર્થીએ પ્રકરણ નંબર 12 વાંચ્યું હશે એને ખબર હશે. પ્રકરણ નંબર 12 નું નામ છે બદલાતો સમય. વિદ્યાર્થી મિત્રો, આ જે બદલાતો સમય છે ને એની વાત કરવામાં આવે છે કે પહેલાના જમાનામાં લોકો કઈ રીતે રહેતા હતા અને અત્યારે કઈ રીતે રહી છે, એ આખી જ વાત એક નીલાભાઈ છે એના કુટુંબ દ્વારા આપણે લોકોને આ પાઠની અંદર સમજાવવામાં આવી છે. જ્યારે તેઓ વર્ષો પહેલાં પાકિસ્તાનની અંદર રહેતા હતા, ત્યાંથી જ્યારે તે લોકો ભારતમાં આવ્યા ત્યારે સૌપ્રથમ તેઓ મેદાનની અંદર કૂબો બનાવીને રહેતા હતા. ત્યાર પછી તે લોકો થોડો સમય ગયો એટલે મકાન બનાવ્યું, પણ કિસેનું? નળિયાનું, ઘાસનું, એ રીતે મકાન બનાવ્યું. અને થોડો સમય ગયો ત્યારબાદ તેમણે પાક્કા મકાનો જે સગવડતા ભર્યા છે તે બનાવ્યા. તે આખી જ વાત આપણે લોકોને આ પ્રકરણની અંદર શીખવામાં આવે છે. શીખવું છે ને વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આપણે આજે પ્રકરણ છે તે શીખવાની શરૂઆત કરીએ. ચાલો, મારું નામ નીલાભાઈ છે. કોની વાત કરીએ છીએ? નીલાભાઈની વાત કરીએ છીએ. કોની વાત કરીએ છીએ? નીલાભાઈની વાત. એટલે નીલાભાઈ કહે છે કે મારું નામ નીલાભાઈ છે. એ જે નીલાભાઈને જે થોડાક સમય પહેલાંનો જે અનુભવ થયો છે એની વાત તે પોતે કરે છે, બરાબર? તો એ આપણે આ પાઠ દ્વારા શીખવાનું છે. વર્ષો પહેલાંની આ વાત છે. નીલાભાઈ જે એની સાથે સમય વીતી ગયો એ સમયની વાત કરે છે. એટલે એમ કહે છે કે જે હું વાત કરવાનો છું એ વાત વર્ષો પહેલાની છે. એ સમયે હું નાનો બાળક હતો. અત્યારે નીલાભાઈ બની ગયા છે તો એ વર્ષો પહેલાંની વાત કરતા હોય તો એ શું હોય? પહેલાં બાળક હોય, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આ જે નીલાભાઈ છે એ જ્યારે બાળક હતા ત્યાંની વાત કરે છે. મારા પિતાજી ખેત મજૂરી કરતા. નીલાભાઈના પિતાજી શું કાર્ય કરતા હતા? વેરી ગુડ. નીલાભાઈના પિતાજી ખેત મજૂરી કરતા હતા. શું કરતા હતા? ખેત મજૂરી કરતા હતા. હાલમાં હું નિવૃત્ત જીવન ગાળું છું. એટલે આ કેટલી જૂની વાત છે વિદ્યાર્થી મિત્રો, સમજો. જ્યારે નીલાભાઈ નાના હતા ત્યારની વાત કરે છે. હવે એ નીલાભાઈ છે એ ધીમે ધીમે મોટા થયા, એમના મેરેજ, એમના લગ્ન થયા, શાદી થઈ, ત્યાર પછી એમના બાળકો થયા, અને અત્યારે એ લોકો કામ કરે છે અને નીલાભાઈ શું કરે છે? નિવૃત્ત છે. હવે એ કોઈ કામ કરતા નથી કારણ કે હવે ઉંમર લાયક થઈ ગયા છે. તમારા ઘરની અંદર પણ તમારા દાદા હશે, બરાબર? એ અત્યારે શું કરતા હશે?
નિવૃત્ત જીવન જીવતા હશે, કારણ કે હવે તમારા પિતાજી છે એ શું કરવા લાગ્યા છે, કામ કરવા લાગ્યા છે. હવે તમારા ઘરનું જે કાંઈ પણ વસ્તુ લાવવાની મૂકવાની એ કાર્ય કોણ કરે છે, તમારા પિતાજી કરતા હશે, બરાબર ને? એટલે હવે જે તમારા દાદા છે એ શું થઈ ગયા, નિવૃત્ત થઈ ગયા. જવાબદારી હવે તેમના માથે કોઈ છે નહીં. જ્યારે તમે મોટા થશો ત્યારે તમારા પિતાજી નિવૃત્ત થઈ જશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? એ સમયના મારા અનુભવો તમારી સાથે આપલે કરવા માંગુ છું. નીલાભાઈ શું કહે છે કે જ્યારે હું નાનો હતો એ સમયે જે મને અનુભવ થયા એ અનુભવ હું તમારી સાથે શેર કરવા માંગુ છું, તમને કહેવા માંગુ છું. આપણે સાંભળવી છે ને એની વાતો? કોને કોને સાંભળવી છે? વા, દરેક વિદ્યાર્થીને સાંભળવી છે. આ પ્રકરણ કોઈ વિદ્યાર્થીએ પહેલા વાંચેલું છે પાઠ્યપુસ્તકમાંથી? વાંચ્યું હોય તો એ દરેક વિદ્યાર્થીને વેરી ગુડ, અને જે વિદ્યાર્થીએ વાંચ્યું નથી તે આજે ધ્યાનથી મને સાંભળે. ચાલો, મોટું સ્થાનાંતર, એટલે હવે જે સ્થાનાંતર થયું એની વાત કરવામાં આવે છે. લગભગ 70 વર્ષ પહેલાની વાત છે. તમને વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે છે કે નીલાભાઈ કેટલા વર્ષ પહેલાની વાત કરતા હતા? નીલાભાઈ છે એ 70 વર્ષ પહેલાની વાત કરતા હતા. આપણે શું જવાબ લખવાનો? નીલાભાઈ છે એ 70 વર્ષ પહેલાની વાત કરતા હતા. તે સમયે જ્યારે હું 10 વર્ષનો હતો. નીલાભાઈ 70 વર્ષની વાત કરે છે ત્યારે એમની ઉંમર કેટલી હતી, કેટલી હતી વિદ્યાર્થી મિત્રો? 10 વર્ષની હતી. ત્યારે અમે અલિયારનો તંડો ગામ, એટલે કે આજે ગામનું નામ છે, ગામનું નામ શું છે? અલિયારનો તંડો, બરાબર. એ ક્યાં આવેલું છે? પાકિસ્તાનમાં આવેલું છે. ક્યાં આવેલું છે? પાકિસ્તાનમાં આવેલું છે. મારા રહેતા હતા વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું લખ્યું છે? હાલ પાકિસ્તાન. એટલે કે 70 વર્ષ પહેલાં પાકિસ્તાન અને ભારત બંને એક જ દેશ હતા, પરંતુ અમુક સંજોગોને કારણે પાકિસ્તાન છે એને અલગ કરવામાં આવ્યું, બરાબર. એને અલગ દેશ તરીકે પહેચાન આપવામાં આવી. એટલે જ્યારે પાકિસ્તાન અને ભારત બંને એક દેશ હતા ત્યારે આજે અલિયારનો તંડો ગામ છે એ ગામની અંદર નીલાભાઈ રહેતા હતા. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તમારા માટે આટલું ફરીથી વાંચું છું એટલે તમને સમજાઈ જાય. લગભગ 70 વર્ષ પહેલાની વાત છે, એ 70 વર્ષ પહેલાની વાત કરે છે. મને યાદ છે તે સમય જ્યારે હું 10 વર્ષનો હતો. વિદ્યાર્થી મિત્રો, આપણે 10 વર્ષના હોય ને ત્યારે આપણી સાથે જે કંઈ બનાવો બન્યા હોય એ આપણે યાદ જ હોય, એટલે આ નીલાભાઈને પણ યાદ છે. ત્યારે અમે અલિયારનો તંડો ગામ, જે હાલની અંદર આ જે ગામ છે એ પાકિસ્તાનની અંદર છે, ત્યાં પહેલાં નીલાભાઈ રહેતા હતા. તે સમયે અમારે ખૂબ વેકવું પડેલું, એટલે એ સમયે એમને ખૂબ મુશ્કેલી પડેલી. ખૂબ વેકવું પડ્યું એટલે શું? ખૂબ મુશ્કેલી પડી હતી, ખૂબ ચહલ પહલ ચાલતી હતી. મને સમજમાં નહોતું આવતું
કે શું થઈ રહ્યું છે. એ સમયની અંદર જે સંજોગો બનતા હતા એ સંજોગો નીલાભાઈના સમજમાં આવતા ન હતા. કારણ કે નીલાભાઈ છે એ શું છે, નાના છે, હજુ તે 10 જ વર્ષના છે, તેમને શું ખબર પડે. એક દિવસ બાપાએ અમને કહ્યું, અહીંયા જે બાપા વર્ડ છે એ તળપડો શબ્દ યુઝ કર્યો છે, એટલે કે નીલાભાઈ એમ કહે છે કે એક દિવસ નીલાભાઈના પિતાજી છે એ એમને નીલાભાઈને કહે છે. નીલાભાઈને શું કહે છે? જો તો વિદ્યાર્થી મિત્રો વાંચો તો, નીલાભાઈના પિતાજી નીલાભાઈને કહે છે એક દિવસ કે આપણે ગામ છોડવાનું છે. શું કરવાનું છે? ગામ છોડી દેવાનું છે અને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું છે. એટલે કે આપણે આ ગામ છોડી અને બીજી જગ્યાએ રહેવા માટે જવાનું છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ માણસ રહેવા માટે જાય તેને શું કહેવામાં આવે? સ્થળાંતર કહેવામાં આવે. શું કહેવામાં આવે? સ્થળાંતર કહેવામાં આવે. સમજાઈ ગયું? ચાલો હવે આગળ વધીશું. જો આ ચિત્રની અંદર તમને લોકોને બધા દેખાય છે, કોઈ ભરતગાડાની અંદર બરાબર પોતાનો સામાન લઈ અને બીજી જગ્યાએ ગામના લોકો છે એ સ્થળાંતર કરે છે, દેખાય છે ને આ ચિત્રની અંદર? એક જગ્યાએથી આ ગામના લોકો બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે, પોતાનો જે સામાન છે એ બળદગાડાની અંદર મૂકેલો છે. 70 વર્ષ પહેલા વિદ્યાર્થી મિત્રો બસની કે કારની સુવિધા ન હતી. લોકો શેનો ઉપયોગ કરતા હતા સ્થળાંતર કરવા માટે? બળદગાડાનો ઉપયોગ કરતા હતા, બરાબર. ચલો હવે આગળ વધીશું. આ ચિત્ર જોવો તો વિદ્યાર્થી મિત્રો તમને શું દેખાય છે આ ચિત્રની અંદર? પહેલા દરેક વિદ્યાર્થી આ ચિત્ર જોવે. મને આ ચિત્રની અંદર દેખાય છે કે આ લોકો છે એ ઈંટોથી પોતાના મકાન બનાવતા હોય એવું મને દેખાય છે. જો ઈંટો છે એને મૂકે છે, પછી રેતીને તગારાની અંદર ભરી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, તો બીજી જગ્યાએથી આ જગ્યાએ લાવે છે. કોઈ પોતાની રેતી છે એને ખેડી ખોડીને બહાર નીકાળે છે. આવું દેખાય છે તમને ચિત્રની અંદર? દેખાય છે ને? ચાલો હવે દરેક વિદ્યાર્થી મારો જે એરો ફરે છે એ પ્રમાણે વાંચી એક વાર. વિદ્યાર્થી મિત્રો હવે હું વાંચું છું, સાંભળજો. હું મારું ગામ અને ઘર છોડવાથી દુઃખી હતો. નીલાભાઈ દુઃખી હતા. નીલાભાઈ શું કામ દુઃખી હતા? નીલાભાઈને પોતાનું ગામ અને ઘર છોડવું પડ્યું હતું, જેને કારણે તે દુઃખી હતા. હવે આપણે કોઈ ગામની અંદર રહેતા હોય અથવા તો આપણે જે ઘરની અંદર રહીએ છીએ, બરાબર, એ ઘરની આજુબાજુમાં જેટલા પણ બીજા લોકો રહેતા હોય
એ તમારી જેટલી એજ ના હોય તો એ તમારા મિત્રો બની ગયા હોય અને તમને સ્કૂલે આવવાનો જવાનો રસ્તો બધી ખબર પડી ગઈ હોય, તમે તમારા મનથી આવતા હોય જતા હોય, તમારું એક રૂટિન બની ગયું હોય. હવે અચાનક તે એ રૂટિનની અંદર ફેરફાર થાય તો તમે દુઃખી થાવ કે ન થાવ? તમારા મિત્રોથી તમને એક સારામાંથી બીજી સારામાં મૂકવામાં આવે તો તમારા જૂના મિત્રો છે એ તમારાથી છૂટી જાય, તો તમને એવા દુઃખી કરે કે ન કરે? કરે, તે દરેક વ્યક્તિને કરે. તો એ રીતે આજે નીલાભાઈ છે એ ફક્ત 10 વર્ષના જ હતા તો એમને પણ પોતાના જે મિત્રો છે એ છૂટી ગયા હતા. એમના મિત્રો છે એમને મૂકીને એમને બીજી જગ્યાએ જવું પડ્યું હતું, જેને કારણે તે દુઃખી હતા. બરાબર, અમે બધા ઘરના સભ્યો બળદ ગાડા લઈ ભાગ્યા. શું કરે છે ઘરના સભ્યો? શું કરે છે વિદ્યાર્થી મિત્રો? જો આ ચિત્ર દેખાય છે ને, આ ચિત્રની અંદર તમને બળદ ગાડું દેખાય છે. આ બળદ ગાડાના ઉપર પોતાનો સામાન મૂકીને ઘરના જેટલા પણ લોકો હતા નીલાભાઈના, એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે. શું કરે છે? સ્થળાંતર કરે છે. બરાબર, તે પણ સરહદ પર પડાવી લીધા. એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે સરહદ હતી એ સરહદ ઉપર આ જે બળદ ગાડા હતા એને લઈ લીધા. શું કરી લીધા? લઈ લીધા. અહીંયા શબ્દ વાપરો છે પડાવી લીધા, એનો મતલબ એમ થાય કે લઈ લીધા. બરાબર, હવે તમને સવાલ પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો કે નીલાભાઈના બળદ ગાડાને કોને પડાવી લીધા? તો તમારે જવાબ લખવાનું કે નીલાભાઈના બળદ ગાડાને સરહદ પર પડાવી લીધામાં લેવામાં આવ્યા હતા. બરાબર, છેલ્લે ચાલતા અમે કચ્છના ગોરાવીરા નજીક આવ્યા. પછી એ લોકો શું કરે? બળદ ગાડું તો વયું ગયું, તો હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? હવે ચાલતા ચાલતા જવાનું. તો એ લોકો ચાલતા ચાલતા ક્યાં જાય છે? કચ્છ જિલ્લાના ધોરાવીરા જે ગામ છે ત્યાં આગળ આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અમારી જેમ ઘણા લોકોએ અમારા વિસ્તારમાંથી સ્થળાંતર કર્યું હતું. ફક્ત એક નીલાભાઈના ઘરના લોકો જ નહીં પણ બીજા પણ ઘણા લોકો એવા હતા જેને સ્થળાંતર કરવું પડ્યું હતું. એક જગ્યાએથી બીજી જગ્યાએ એ લોકોને રહેવા માટે જવું પડ્યું હતું. બરાબર, લોકો કહેતા હતા કે આપનો દેશ બે ભાગ ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત થઈ ગયો હતો. આ લોકોને સ્થળાંતર શું કામ કરવું પડ્યું હતું? નીલાભાઈને સ્થળાંતર શું કામ કરવું પડ્યું હતું? આ લાઈન તમારા માટે ફરીથી વાંચું છું, મને તમારા પાસેથી જવાબ જોવે છે. લોકો કહેતા હતા કે આપનો દેશ બે ભાગ ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત થઈ ગયો હતો. હવે સવાલ છે કે નીલાભાઈને સ્થળાંતર શું કામ કરવું પડ્યું? એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કે ભારત અને પાકિસ્તાન એમ બે ભાગ પાડવામાં આવ્યા એક દેશના. પાકિસ્તાન જે દેશ છે એને અલગ પહેચાન આપવામાં આવી ત્યારે આ જે લોકો છે એનું સ્થળાંતર કરવામાં આવ્યું. બરાબર, જે પાકિસ્તાનમાંથી લોકો હતા
એ લોકોને અમુક લોકોને ભારતમાં મોકલવામાં આવ્યા, તો ભારતના અમુક લોકોને પાકિસ્તાનની અંદર મોકલવામાં આવ્યા હતા. આજે નીલાભાઈ છે એ ક્યારની વાત કરે છે? નીલાભાઈ છે એ ભારત અને પાકિસ્તાનને જ્યારે વિભાજિત કરવામાં આવ્યું હતું, જ્યારે ભારત અને પાકિસ્તાન એમ બે દેશ બનાવવામાં આવ્યા હતા ત્યારની વાત કરે છે. એને જ્યારે આ બે દેશ કરવામાં આવ્યા, બરાબર, બે દેશની અંદર વિભાજિત કરવામાં આવ્યું, ત્યારે એ લોકોને સ્થળાંતર કરવું પડ્યું. એટલે એ લોકો પાકિસ્તાનથી ભારતમાં રહેવા માટે આવ્યા. ત્યારે એ લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડી હતી, એ મુશ્કેલીઓની વાત કરે છે. ચાલો, ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં ગયા હતા. ભારતમાંથી લોકો ક્યાં જાય છે? પાકિસ્તાનમાં જાય છે. અને પાકિસ્તાનના લોકો છે એ લોકો ભારતમાં આવે છે. જેમ અમે ભારતમાં આવ્યા હતા, બરાબર, જેવી રીતે નીલાભાઈ છે એ અલિયારનો તંડો ગામમાંથી કચ્છ જિલ્લાના ધોરાવીરા ગામમાં આવ્યા હતા, એ જ રીતે આજે અમુક ભારતના લોકો હતા એ લોકોને પાકિસ્તાન જઈને રહેવાનું હતું. બરાબર, થોડો સમય અમે બધા એક કૂબો બનાવીને ધોરાવીરાના ખુલ્લા મેદાનમાં રહ્યા હતા. એટલે શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો આ લાઈનમાં? એમાં એમ કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે જે રીતે નીલાભાઈ આવ્યા હતા, બરાબર, પાકિસ્તાનથી, એ રીતે બીજા ઘણા લોકો પણ પાકિસ્તાનથી આવ્યા હતા. તો એ લોકો શું કરે છે, શું કરે છે, જે ધોરાવીરા ગામ છે એ ગામની અંદર જે ખુલ્લું મેદાન છે, એ મેદાનની અંદર જે લાકડાનું જે ઘર બનાવીને, કૂબો બનાવીને એ ઘરની અંદર રહે છે ને પોતાનો સમય પસાર કરે છે. બરાબર, સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આજનો તમારો હોમવર્ક છે વિદ્યાર્થી મિત્રો કે આજે પાઠ છે, બરાબર, આજે હું તમને જેટલું પણ સમજાવ્યું એ બધાની એક નાની અમથી PDF બનાવીને તમને લોકોને હું મોકલીશ. તમારે લોકોને શું કરવાનું છે? આ જે પાઠ છે એની અંદરથી તમારા મનથી તમને લોકોને સવાલ બનાવવાના છે અને જવાબ લખવાના છે. મિસ, આ કેમ થાય? ઘણા બધા વિદ્યાર્થી છે એને આવો સવાલ થયો હશે કે મિસ, અમે જ સવાલ બનાવીને અમે જ જવાબ લખી કેવી રીતે પોસિબલ થાય? આવો સવાલ થયો હશે. તો જો વિદ્યાર્થી મિત્રો, જો આ પેરેગ્રાફ છે એ વાંચું છું, એમાં હું સવાલે બોલીશ ને જવાબે બોલીશ. મારું નામ નીલાભાઈ છે. વર્ષો પહેલાંની આ વાત છે. એ સમયે હું નાનો બાળક હતો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં સવાલ પૂછી શકાય છે આપણે કે નીલાભાઈ જ્યારે પોતાની વાત કરે છે ત્યારે કેટલી ઉંમરના હતા? 10 વર્ષની ઉંમરના હતા. અને પોતે શું હતા? બાળક હતા. બરાબર, હવે નીલાભાઈના પિતાજી શું કાર્ય કરતા હતા? નીલાભાઈના પિતાજી ખેત મજૂરી કરતા હતા. બરાબર, હાલમાં નીલાભાઈ કેવું જીવન ગાળે છે? હાલમાં નીલાભાઈ નિવૃત્ત જીવન ગાળે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આમ તમે લોકો ઘણા બધા સવાલ બનાવી શકો છો. જેમ કે તમે અહીંયા સવાલ બનાવી શકો છો કે નીલાભાઈ છે એ
પાકિસ્તાન થી આવ્યા તો એ ક્યાં રહ્યા હતા? તમે જવાબ લખી શકો છો કે જ્યારે નીલાભાઈ છે એ પાકિસ્તાનથી ભારતમાં આવ્યા હતા ત્યારે કચ્છ જિલ્લાના ધોરાવીરા ગામની અંદર કુબો બનાવીને રહ્યા હતા, બરાબર? નીલાભાઈ ક્યાંની વાત કરે છે? નીલાભાઈ છે એ ભારત અને પાકિસ્તાનમાં જ્યારે વિભાજિત થયા હતા બે ભાગની અંદર ત્યાંની વાત કરે છે. આમ તમે ઘણા બધા સવાલ બનાવી શકો છો. તમને જે બી સવાલ બનાવવા હોય તે તમે બનાવી શકો છો અને એના જવાબ લખી શકો છો, બરાબર? વિદ્યાર્થી મિત્રો, પાંચ સવાલ બનાવવાના છે અને પાંચ જવાબ લખવાના છે. હું તમને આની PDF મોકલી આપીશ. દરેક વિદ્યાર્થી માટે એકવાર વાંચું છું, બધા ધ્યાનથી સાંભળો. મારું નામ નીલાભાઈ છે. વર્ષો પહેલાની આ વાત છે. એ સમયે હું નાનો બાળક હતો. મારા પિતાજી ખેત મજૂરી કરતા હતા. હાલમાં હું નિવૃત્ત જીવનગારું છું. એ સમયના મારા અનુભવો તમારી સાથે આપલે કરવા માંગુ છું. લગભગ 70 વર્ષ પહેલાંની વાત છે. 70 વર્ષ પહેલાંની વાત કરે છે એટલે તમે અહીંયા એમ પણ સવાલ બનાવી શકો છો તે નીલાભાઈ કેટલા વર્ષ પહેલાંની વાત કરે છે. નીલાભાઈ 70 વર્ષ પહેલાંની વાત કરે છે. મને યાદ છે તે સમય જ્યારે હું 10 વર્ષનો હતો. નીલાભાઈની ઉંમર શું હતી? નીલાભાઈની ઉંમર 10 વર્ષ હતી. ત્યારે અમે અલિયાનો તંડો ગામ, હાલમાં જે પાકિસ્તાનમાં છે, ત્યાં રહેતા હતા. નીલાભાઈ ક્યાં રહેતા હતા? નીલાભાઈ પાકિસ્તાનની અંદર અલિયાનો તંડો ગામમાં રહેતા હતા. તે સમયે અમારે ખૂબ વેખવું પડેલું, એટલે કે એ સમયની અંદર અમને લોકોને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખૂબ ચહલપહલ ચાલતી હતી. મને સમજમાં નહોતું આવતું કે શું થઈ રહ્યું છે. નીલાભાઈ ફક્ત 10 વર્ષના હતા એટલે એને સમજમાં નહોતું આવતું. એક દિવસ બાપાએ અમને કહ્યું કે આપણે ગામ છોડવાનું છે. એક દિવસ નીલાભાઈના પિતાજી નીલાભાઈને કહે છે કે આપણે આ ગામ છોડીને જવાનું છે અને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું છે, એટલે આપણે હવે બીજી જગ્યાએ જઈને રહેવાનું છે. હું મારું ગામ અને ઘર છોડવાથી દુઃખી હતો. નીલાભાઈની સાથે જેટલા પણ લોકો, જે બીજા લોકોએ સ્થળાંતર કર્યું હશે, એ લોકો ખૂબ દુઃખી હશે, કારણ કે એ લોકોને પોતાનું ઘર અને ગામ છોડવું પડ્યું હશે. ત્યાં મારા બધા મિત્રો હતા. નીલાભાઈ જે ગામની અંદર રહેતા હતા તે ગામની અંદર નીલાભાઈના મિત્રો ઘણા બધા હતા. એ બધાને છોડવા પડ્યા હતા એટલે તે દુઃખી હતા. અમે બધા ઘરના સભ્યો બરકડા લઈને ભાગ્યા. તે પણ સરહદ પર પડાવી લીધા. નીલાભાઈના જે બરકડા હતા એ ક્યાં પડાવી લેવામાં આવ્યા? નીલાભાઈના બરકડાને સરહદ પર પડાવી લેવામાં આવ્યા. છેલ્લે ચાલતા અમે કચ્છના ગોરાવીરા નજીક આવ્યા. છેલ્લે તે લોકો ત્યાં આવે છે, ધોરાવીરા જે ગામ છે કચ્છ જિલ્લાની અંદર ત્યાં આવે છે. અમારી જેમ ઘણા લોકોએ અમારા વિસ્તારથી સ્થળાંતર કર્યું હતું. નીલાભાઈની જેમ બીજા ઘણા પણ લોકો હતા જેને સ્થળાંતર કરવું પડ્યું હતું. લોકો કહેતા હતા કે
આપનો દેશ બે ભાગ ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત થઈ ગયો છે. બે ભાગ કેમાં વિભાજિત થયો હતો? ભારત અને પાકિસ્તાન. ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં ગયા હતા, જેમ અમે ભારત આવ્યા હતા. નીલાભાઈ ક્યાંથી આવ્યા હતા? પાકિસ્તાનથી. થોડો સમય અમે બધા એક કૂબો બનાવીને ધોળાવીરાના ખુલ્લા મેદાનમાં રહ્યા હતા. એ ક્યાં રહ્યા હતા? ધોળાવીરાના ખુલ્લા મેદાનમાં રહે છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તમે મને સાંભળી એના માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. હું આશા રાખું છું કે તમને લોકોને આજે હું જે સમજાવવા માંગતી હતી, જે શીખડાવવા માંગતી હતી, તે સમજી અને શીખી ગયા છો. થેન્ક યુ. બાય બાય.